जी पंडित ने कह दिया उड़ू सोड़ू ना बोले राजा बढ़ियार ना राज दरबार ने हजी कोई जीती नहीं नथी जवानो नथी मारवानी वात तो यार आए पंडित जी ब्राह्मण छो એટલે બોલવા દે છી જોય વિચારી બોલજો કદાચ ને આજ થી જીવતા જાશો અને ખાલી હાથે જાશો તો અમને દુખ લાગશે અરે પંડિત મહારાજ પોકરણના નામ લીધા તો ભલે લીધા પરંતુ મારા પિંગલમાં આજ શા માટે આવ્યા છો એ બતાવી દો હવે બરોબર બાપુ પોકરણગઢ થી આવ છું પોકરણગઢના રાજા આજમલ એમની દીકરી સગડાનું શિખર લઈને આવ્યો બા અરે પંડિત મહારાજ ગઢ પોકરણના નામ લીધા મારા દુશ્મન રાજા આજમલના નામ લીધા એમને દીકરી શકુણાના વૈશાળ આજ મારા રાજ દરબારમાં શા માટે લાવ્યા છો બકો આ શ્રી પણ તમારો પુત્ર પ્રતાપ સાથે જીવવા અરે ના પંડિતજી ના હમાલે કઈ ન બોલો અરે પંડિત મહારાજ રાજા આજમલની દીકરીના વૈશાળ મારા રાજ દરબારમાં મારા પુત્ર પ્રતાપ સાથે કદી ન હોય એક તો તારો બાપ થારી માંગેલી ઈ માણી છે ઈ પછી નાની ન જોડી લાગી ગઈ તલવાર તારો જેવી છે અરે પંડિત મહારાજ જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલ ના જાઓ રાજા અજમાલે તમને ચેતવ્યા હશે કદાચ ને કે પંડિત મહારાજ દીકરી શગુણાના વેવિસાન લઈ દેશ જાજો પરદેશ જાજો ભારત દેશના 562 રજવાડા ખુદી નાખજો પણ પિંગલને પાથર ના જાજો નો કીધું હોય તમને આટલા ન ચેતવ્યા હોય તો ખાલીઓ તમારા બ્રહ્મદેવ ના સોગાન હા એ લાગો લાગે તો ખા બાપ કા બાપુ હમશે ની નથીઓ અરે પંડિત મહારાજ રાજા પઢિયાર માણસને ઓળખે છે એમાં આ ભારત દેશમાં એક સુદામા જેવો જ બ્રાહ્મણ સંતોષી અને નિસ્વાર્થી હતો બાકી ભારત દેશના એક એક બ્રાહ્મણ સ્વાર્થી છે સ્વાર્થ માટે અમને રજવાડાને તમે હલકા કરી રહ્યા છો માટે જાઓ જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલ્યા જાઓ કારણ કે રાજા અજમલને અને મારે 20-20 વર્ષના વેર છે 14 વર્ષના બોલા છે દુશ્મનની દીકરીના વેવિશાળ મારા દરબારમાં ન હોય પંડિતજી મે આલી નીકળા છો કતર ઉધી ઢીલું ઢીલું બોલ તો બગલે ઢીલું બોલ હેલકુલો એવો જ ન હોય તને તાર બાપુ ને બેજો શીશી મોતા રૂઈ અમે શીશી માં તો અમે કોડા કોડો થસર નો શીશો એ તો બેવડા જણાવડી કરી જાય એવા હોય જી શીશી માં તો અમે અરે પ્રધાનજી હા બાપુ પંડિત સમજે તો સમજાવો બ્રાહ્મણ છે એક વાર નહીં બે વાર સમજાવો અને એમ છતાં ન સમજે તો રાજ દરબારમાંથી સોના મેરની અને માંગેલી દક્ષિણા આપી એને આપણા રાજ દરબારના સીમાડા સુધી વરાઈ આવો ભલે બાપુ કોઈ બાપુ શું દાન દેવાનું છે તું ઘર દેખી નો થા ગાઈ છોકરા છે છે ને છે ભૂલા પડી જાવ તમારા થી કદાચ રેત ને ખબર ન હોય પછી આપને કોઈ બોલાવું પછી તો વાંધો નહીં બરાબર હા તમાર પ્રધાનજી એમ કે બાપુ આ ખોટું થાય અમાર પ્રધાનનો માન રાખે ખરી અમાર બાપુ શું કોણ રાખે અમાર બાપુ એમ તો બેહી દો તો બેહી દો કે કેટલું બધું આવું ચાલે ને તો કયો જો છે પર શિકાર લી શું કામ કહું ભાઈ ગલી નો કકરો તાર મને બનાવ હું કાઈ ન કહું પણ તમારો ભાઈ કઈ હાલે તો તમે કયો ને બીજું ઘણું હાલે તારે મને શું આ ફીટ કરવો મારા દીકરાનો લે મારા લગન જીયા દેવી સુમોજી થઈ છે ને કન્યા બહુ હારી મારા દીકરા કન્યાની છોકરી તો શરૂઆતથી ચાલુ થઈ ગઈ કન્યા હારી છે હું કે તારો બાપ કરું જાઉં તો કમ લો કઈ નહીં પછી થીશે નહીં પણ નો કેતો આમ જો બાપુ ને જાઉં છું મનાવા માને તો ઠીક છે બાકી કન્યા ની વાત ફાઈનલ ઈ ફાઈનલ પણ મનાવા ખરું જાઉં છું બાપુ તમે કેતા હોય તો નાના મોટે મોટી વાત કરું બાપુ ઈચ્છા નથી એ બાપુ
અરે બધાનજી હા બાપુ ગઢ બિનલા ધણી રાજા પડિયાર ના રાજ દરબારમાં રાજા પડિયારે મારા મન ને કદાચ મૂકી દીધું હશે પણ મારા મન થી મોટા મે તમને મહિના છે જે બોલશો તમારી વાત ને સ્વીકારી લઈશ પરંતુ યાદ રાખજો પ્રધાનજી જે પોકરણ ગઢતી રાજા અજમલ ના રાજ દરબાર માંથી પંડિત મહારાજ એટલે કે આ બ્રાહ્મણ આવ્યા છે એ કોઈ નાના સુના ના હોય કારણ કે 92 લાખ માળવાનો ધણી રાજા અજમલ ચતુર ને હોશિયાર છે જગત આખા ને ખબર છે અન્નદાતા છે અરે ગૌ રક્ષક છે પશુપાલક છે માનવ રક્ષક છે માટે રાજા અજમલ હોશિયાર હોય તો એના કપાળ ગોળ કોઈ કમ ના હોય અને આના કપાળમાં તો ગુગરી બ્રાહ્મણ નું પટ્ટી મારેલી છે કાશી નું ભણતર ભણેલો છે માટે કમ ના હોય એના શબ્દ ની માયા જાળમાં ના આવી જાતા હું તમારું માની લઈશ પરંતુ છેલે તમને પસ્તાવો ન થાય એ ધ્યાન રાખજો નો બાપુ એનું શું આવે એને કપાળે છે તો મારે આખા માથામાં છે અરે પ્રધાનજી હા બાપુ તો શું વાત કેવા માંગો છો એ રાજા પઠિયાર ને સંભળાવી દો બાપુ ખાલી ધ્યાન દે મારા હમુક ગરમી નો પકડ તને ઉખરી જાય હું કોઈ ખાલી ધ્યાન દે હા બાપુ આ પંડિત નાલી લઈ નઈ હોય આપણે સુકાની લીધું હોય તો કેમ થાય અરે પ્રધાનજી આવા નાળિયેર આપણે ન સ્વીકારાય હા બાપુ હા એનું કારણ શું પ્રધાનજી આ નારિયેળ સ્વીકારવાનું બાપુ કારણ તમને સમજાવ કોટ બાકા બધા રાયડું રાખો મારા હમ સમજો અરે પ્રધાનજી રાજા પડિયાર ને પોકરણ નું નામ આવે એટલે શરીર નો એક એક રોમ ખડું થઈ જાય છે માટે યાદ રાખજો વાત કરવી હોય કરજો પણ મારાથી સવા શેર છેટા રહી વાત કરજો પ્રધાનજી મારું થઈ જાય બાપુ રોળ ઊભું પર પાછું પડી જાય કન્યા બહુ હારી હો બાપુ તો કન્યા ની વાત એમાં તારા બાપ ભૂલાઈ જાય છોડી દો છો બાપુ એમ કહું છું પછી નહીં બસ બાપુ એમ કહું છું આ નાની આપણે સ્વીકારી લઈ એમાં આપણો ફાયદો થાય અરે પ્રધાનજી હા બાપુ રાજા પડિયાર સદાય ફાયદામાં જ રહ્યો છે નુકસાન નથી આવ્યું રાજા પડિયાર હાર્યો નથી હારવાનો નથી માટે તમે આ વાત શા માટે કરો છો એ બતાવો બાપુ થોડો ફાયદો થાય તો આપણે વધારે શું વાંધો અરે પ્રધાનજી હા બાપુ જે વાત હોય એ વિસ્તાર થી કહી દો બાપુ આ નારિયેળ લઈને આવ્યો એ નારિયેળ આપણે સ્વીકારી લઈને તો એમાં શું ફાયદો તમને કહું તો બાપુ અજમડ રાજા ને રાજ કહું બાપુ એને સૈન્ય કેટલા એને હાથી કેટલા એને ઘોડા કેટલા અને બાપુ મારા દીકરાને ઘોડાની તો ખમસાઈ નું બોલે અને બાપુ આપણું રાજ નાનું બાપુ તમે નાના તમે કોઈ કે એને પૈગા બાપુ અરે બસ કરો પ્રધાનજી રાજા પઠિયાર કોઈ થી હાર્યો નથી અને હારશે પણ નહીં યાદ રાખજો પ્રધાનજી રાજા પઠિયાર ની વાત હલકી ન કરતા નહીતર આજ બાપુ ભરી જાય બાપુ ભરી જાય અરે પ્રધાનજી યાદ રાખજો રાજા પઠિયાર ની તલવાર ઉડી જાય તો પછી કોઈ જીવતું ન જાય મે તમને વચન દઈ દીધું રાજા અજમલ કોઈ દી હાર્યો નથી પણ 562 રજવાડા છે એમાં રાજા અજમલ ને પિંગલ નું નામ પડે ત્યાં બે ડગલા પાછું હટી જવું પડે છે અને ખબર જ છે તમે સુરવી છો તમે એક આજે વીર રાજા પડિયાર નું નામ કેમ નાનું કર્યું એના સામે નાનું નથી કર્યું બહુ તારા બાપ ને માર્યો કોઈ નો એનો ઉપર મારો બાપુ એ પેડું માં પાટા થોઈતા બાપ ના બાપુ એમ નથી કેતો તમે નાના છો તમે આઈ કે એમ જો છો નાનો એમ કહું છું આપણે એમાં પ્લાન કરવાનો છે અજમલ દાદા ની દીકરી સરુણા નો દીકરીને દુઃખ દેવું રાજા પઠિયાર ને ગમતું નથી મને ખબર છે પરંતુ પ્રધાનજી જે તમે વાત કયો છો એ સત્ય છે પરંતુ કાલ સવારે જગત વાતો કરશે કે રાજા પઠિયારે રાજા અજમલ સામુ તલવાર તાણવાની બદલે દીકરીને દુઃખ દઈ અને એના સામે જીત માંડી છે આ મને મંજૂર નથી પ્રધાનજી વાતો કરવાવાળા ભલે કરે તો ખોટી દેવો જતો છે બાપુ વાતો કરવાની આપણે આપું જવાનું બરોબર ને અરે પ્રધાનજી હા બાપુ બહુ સમજાવ્યા તમને ન સમજ્યા મને લાગે છે
કે પંડિત ની માયા જાળમાં તમે ફસાયા છો, યાદ રાખજો. રાજા અજમલ ની દીકરી નો વ્યવિચાર સ્વીકારી કદાચ ને રાજા અજમલ ને મારે વેર સમસે નહીં, મારે ઘેર રાજા અજમલ ને અરે ભરૂડી દીકરી સગુણા કદાચ ને દુખી થશે તો એનો કલંક તમને લાગશે. હા ભલે મને લાગે, વાહ બાપુ કાઈ નો થાય. અરે પંડિતજી, અરે પ્રધાનજી, આજ તમારી વાત ને માન્ય રાખું છું, પરંતુ યાદ રાખજો કે રાજા પંડ્યારે બે શબ્દ કીધાતા એ ભૂલી ન જાતા. હા ભૂલો બાપુ, મરું કે હું તો મારી સામે પંડિત ને લઈ આવો. આઈ લે ઘધારા બજાઈ દે. શું બજાઈ ગયે? કશો હોય ગયો તારા આગળ. અરે ચિંતા છોડો તમે પંડિતજી, ઈ અજમલ નો મારી પાસે સ્વભાવ છે. અરે ચિંતા છોડો તમે પંડિતજી, ઈ અજમલ નો મારી પાસે સ્વભાવ છે. એમની દીકરી સગુણા નું વેવિચાર સ્વીકારવા રાજા પઢિયાર નો પુત્ર પ્રતાપ તૈયાર છે. ખમૈયા બાપુ ખમૈયા. માટે ભલે દુશ્મન ની દીકરી હોય, આજ અહીંયા રાજ દરબાર માં રાજા અજમલ ને ઘેર જાડેરી જાન જોડી જવું છે, અને રાજા અજમલ ને આપણા થી નાનો બનાવો છે. માટે મારો હુકમ છે, આપણા રાજ દરબાર માંથી પુત્ર પ્રતાપ ને બોલાવો. હમણાં બોલાવો પ્રતાપ ને. આઈ સુજાઈ ગઈ તો મને આવી આવી કોઈ ફિટ કરતી નહોતી. જો કહેવા માં બાપુ, બાપુ એમ છો? આઈ ઓરિજિનલ છે. હા હા ઓરિજિનલ આઈ પ્યોર આમાંથી બધા નીકળેલા. સમજો? હા આ ઓરિજિનલ. આ ઓરિજિનલ બરાબર. હવે આવે એને કમ નો સમજતો. ઈ એમ છે. તલવાર ને મારા લોહી થી રંગવા તૈયાર થઈ જાય.
Oh,
સંધ્યા સમયના મારા રાજ દરબારના મહેમાન બન્યા છો. ઉદડા પોરમાં મારા રાજ મહેલને પવિત્ર બનાવ્યો. રાજ સિંહાસનમાં રજવાડાની વાત સાંભળી બ્રાહ્મણ થઈ તમે દક્ષિણા લીધી. મધ્યાહ્નના સમયે રાજા પડિયાર સાથે બેસી તમે ભોજન કર્યું. અરે પંડિત મહારાજ, પછી તમારા મનની વાત કીધી, મેં મારા અહી અર્કાવી દીધી, મંડળે વસાવી દીધી, મારા રુદિયે રાખી લીધી. અરે પંડિત મહારાજ, કાન ખોલીને સાંભળી લેજો. રાજા પડિયારને કામ પાછળ રાખવું કે બાકી રાખવું ગમતું નથી, કારણ કે બાકી રહી જાય કામ પૂરું નથી થતું. એટલે કાન ખોલીને સાંભળી લ્યો. તમારા હાથમાં પુસ્તક છે, પુસ્તકના પાનિયા ખોલી લ્યો, સારા છો ઘડિયા જોઈ લ્યો, લગનિયા લખો. એટલું જ નહીં પંડિતજી, લગનિયા કંકોત્રા લખો, પછી માંડવડા રોકો, પછી સરસ મજાના એટલે કે સૌથી સુંદર, સૌથી સવાયા શંકર સૂત્ર, પાર્વતી પુત્ર, ઉમિયાના બાળ, રુધિ સિદ્ધિના દાતા, શુભ લાભના પિતા, એક દંત વાળા, લાંબી સુંઢ વાળા, એ સર છાટીને લખાવી મારો પુત્ર પ્રતાપ
એની દીકરી સાથે ચાર ફેરા ફરશે, લગ્ન ની વિધિ પૂરી થશે, દીકરી ની વિદાય થશે, તેની કામના પાથરે તમે માગશો એ આપી દેશો. અરે પંડિત મહારાજ, દક્ષિણા માગતા સંકોચતા નહીં માન, કદાચ ને મારું પિંગલ માગશો તો પિંગલ આપી દાય, રાજા પડિયાર નું મસ્તક માગશો તો એ આપી દાય, એથી વિશેષ કદાચ ને ઓછું થાય તો સોગંદ માં શક્તિ ની મારા પુત્ર પ્રતાપ નું માથું પણ ચરણ માં આપી દાય. એના શું સંભારા કરવા મસ્તક ના. કારણ કે જગત ની અંદર દીકરી દેનારો સદાય હારે છે, લેનારો નાય. માટે જાડેરી જાન ની તૈયારી કરો. અરે રાજા અજમલ ને ઘરે આજ ઉતારા માંડવા છે, યાદ રાખજો મારા પુત્ર પ્રતાપ ની જાડેરી જાન માં કઈ ખામી ના હોય જાય. યાદ રાખજો પ્રધાનજી, ગઢ પિંગલ ના ધણી રાજા પઢિયાર ના વાયક ને 562 રજવાડા ના રાજ માં મોકલી દો, અને મારી પિંગલ ની રાજ ની પ્રજા ને પુત્ર પ્રતાપ ની જાન માં સાગમ તે નોતરી દો. અમે નોતરી દો બાપુ, તું જોબ કરજે ભાઈ, આનું શું આવે, તું આમ કરજે જાજી, છોકરાઓને લઈ સુરેશભાઈ સોમવાર કેતા સોમનાથ બેન અમારા લગ્ન આવ્યો છે મહારાજ. હા બોલ્યો.
લગ્નના મુહૂર્ત ઘડી આવ્યા હોય તો ચાલો આપણે માંડવડા રોકી લઈએ. I got.